કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો ચાલો ચાલુ કરીએ આપણે આપણું અકાઉન્ટ્સ. એમાં ચેપ્ટર નંબર 1 ભાગ 2 ચાલતું હતું અને એમાં પણ આપણે એક ઉદાહરણ નંબર 12 સુધી પહોંચ્યા હતા. તો ચાલો શીખીએ ઉદાહરણ નંબર 12. ધ્યાની સિરામિક લિમિટેડે 10:1 એવા 3 લાખ ઇક્વિટી શેર 150 રૂપિયાના પ્રીમિયમે બહાર પાડ્યા છે અને શેર દીઠ નીચે મુજબ રકમ મંગાવવામાં આવી છે. તો 10 રૂપિયાનો શેર, 3 લાખ શેર, 150 રૂપિયા પ્રીમિયમ, એટલે કે 160 રૂપિયા લેખે બહાર પાડ્યા. અરજી વખતે 74, અરજી મંજૂરી અને આખરી હપ્તા, અરજી વખતે 74, એમાં 70 રૂપિયા પ્રીમિયમ છે. મંજૂરી વખતે 44, એમાં 40 રૂપિયા પ્રીમિયમ છે. આખરી હપ્તા વખતે 42, એમાં પણ 40 રૂપિયા પ્રીમિયમ છે. કંપનીને 3 લાખ શેરની અરજી મળી, એટલે જેટલા બહાર પાડ્યા એટલાની જ અરજી મળી છે, વધારે મળી નથી, એ સારી બાબત છે. વિશાલે ધારણ કરેલા 2000 શેર પર આખરી હપ્તા સિવાયની બધા જ શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. તો આખરી હપ્તા પર, એટલે કે આખરી હપ્તા પર 2000 શેરના પૈસા મળતા નથી. કંપનીએ યોગ્ય કાર્યવાહી બાદ વિશાલના શેર જપ્ત કર્યા. તે શેર દીઠ 80 લેખે અવનીને પૂરા ભરપાઈ તરીકે ફરીવાર બહાર પાડ્યા. 80 રૂપિયા લેખે આ શેર ફરીથી બહાર પાડ્યા છે. તો ચાલો બાળકો આમ નોંધ લખીશું. સૌથી પહેલાં અરજીના નાણા મળશે આપણને, તો બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે કેટલા પૈસા મળશે? તો 3 લાખ શેર ગુણ્યા 74 રૂપિયા મંગાવ્યા છે, તો 3 લાખ ગુણ્યા 74, તો જવાબ આવે છે 2 કરોડ 22 લાખ. હવે શેર અરજીના પૈસા શેર મૂડી ખાતે લઈ જઈએ, તો શેર અરજી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે, અહીંયા પ્રીમિયમ છે એટલે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. 3 લાખ ગુણ્યા 74 રૂપિયા, એટલે કે 2 કરોડ 22 લાખ મળ્યા. એમાંથી મૂડી કેટલી? તો સાહેબ 74માંથી 70 પ્રીમિયમ હતું, તો 4 રૂપિયા મૂડી, 3 × 4 = 12 લાખ રૂપિયા મૂડી, અને 3 લાખ શેરના 70 રૂપિયા લેખે 2 કરોડ 10 લાખ પ્રીમિયમ. અરજી પતી ગયું, હવે મંજૂરી મંગાવીએ. તો શેર મંજૂરી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. હવે મૂડી આવ્યું તો ચેક કરો, પ્રીમિયમ છે? હા છે, તો તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. 3 લાખ શેરના 44 રૂપિયા આપણે મંગાવીશું, તો 3 લાખ ગુણ્યા 44, 1 કરોડ 32 લાખ રૂપિયા થશે. મૂડી કેટલી? તો 3 લાખ ગુણ્યા 44માંથી 40 રૂપિયા પ્રીમિયમ છે, એટલે 4 રૂપિયા મૂડી, 4 રૂપિયા લેખે 12 લાખ થશે, અને 3 લાખ ગુણ્યા 40, 1 કરોડ 20 લાખ રૂપિયા પ્રીમિયમ. ચલો એના પૈસા મળે છે ત્યારે બેંક ખાતે ઉધાર, તે શેર મંજૂરી ખાતે. પૂરેપૂરા મળી જાય છે, કોઈ પ્રોબ્લેમ નથી, એટલે 3 લાખ ગુણ્યા 44, 1 કરોડ 32 લાખ. પાંચમો, મંજૂરીના પણ પૈસા મંગાવી દીધા, મળી પણ ગયા, હવે આખરી હપ્તાના પૈસા મંગાવીએ. તો નોંધ થશે શેર
आखरी हप्ता खाते उधार, ते शेर मूड़ी खाते, मूड़ी आव्यो तो जो प्रीमियम छे, हाँ छे, तो जामीनगिरी प्रीमियम खाते, 3,00,000 शेर गुणिया 42 रुपया मंगावीशु, तो 3,00,000 गुणिया 42 1,26,00,000 रुपया, 3,00,000 गुणिया मूड़ी केतली तो 42 / 40 प्रीमियम छे, तो मूड़ी 2,00,000 એટલે કે 2 રૂપિયા 6,00,000 રૂપિયા થશે, 3,00,000 ગુણ્યા 2 એટલે 3,00,000 ગુણ્યા 40 રૂપિયા પ્રીમિયમ 1,20,00,000. ચલો એના પૈસા મળે ત્યારે બેંક ખાતે ઉધાર, તે શેર આખરી હપ્તા ખાતે. હવે એમાં અહીંયા લખ્યું છે કે 2,000 શેરના પૈસા મળતા નથી, તો 3,00,000માંથી હું 2,000 બાદ કરીશ. 2,98,000ના 42 રૂપિયા લેખે મને પૈસા મળે છે, તો 2,98,000 × 42 કરીશું 1,25,16,000. 1,25,16,000. હવે નોંધ કરીએ આ શેર જપ્ત કરીશું એની, તો એની માટે મારે હજી ખાના બનાવવા પડશે. ચાલો ખાના બનાવી નાખીએ ફટાફટ. વિગત નથી લખતો, જાતે બદલેજો. ચલો હવે શેર આપણે જપ્ત કરીશું, તો નંબર 7 શેર જપ્ત કરીએ ત્યારે શેર મૂડી ખાતે ઉધાર. હવે જો અહીંયા પ્રીમિયમ છે, પ્રીમિયમના પૈસા મળ્યા નથી એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે પણ શું કરવું પડે, ઉધાર. તે શેર જપ્તી ખાતે, તે શેર આખરી હપ્તા ખાતે. રકમ લખીએ, 2,02,000 શેર ગુણ્યા 10 રૂપિયા 20,000. હવે જો પ્રીમિયમમાં જેટલા પૈસા પ્રીમિયમના નથી મળ્યા એટલા જ લેવાય, ભલે 150 રૂપિયા પ્રીમિયમ હતું, 40 રૂપિયા જ નથી મળ્યા, તો 2,000 × 40 80,000. હવે આખરી હપ્તાથી ચાલુ કરીએ, 2,000ના ટોટલ કેટલા રૂપિયા મંગાયા છે, 42, તો 84,000. 50માંથી 42 નથી મળ્યા તો કેટલા મળ્યા હશે, 8, તો 8 × 2 = 16,000 જપ્તીમાં જશે. ચલો હવે આ શેર ફરીવાર બહાર પાડીશું, તો જનરલી બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર થાય, પણ અહીંયા જુઓ શેરની કિંમત 10 રૂપિયા છે, 80 રૂપિયા લેખે બહાર પાડ્યો એટલે કે શેરની કિંમત કરતાં વધારે મળી છે. વધારે મળ્યા હોય તો જપ્તી ન લખાય, એની જગ્યાએ પ્રીમિયમ લખવું પડે, એટલે આવું આવશે, તે શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. જોઈએ તો 2,000 શેરના 80 રૂપિયા લેખે મળ્યા, 1,60,000. મૂડી કેટલી, તો 10 રૂપિયા લેખે 20,000, અને 70 રૂપિયા જે વધારે મળ્યા એ પ્રીમિયમ આવશે, 1,40,000. છેલ્લી નોંધ, હવે શેર જપ્તી ખાતું બંધ કરીએ, શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે. કેટલા રૂપિયા આવશે, તો જો અહીંયા જપ્તી 16,000 છે, અહીંયા ક્યાંય જપ્તી નથી એટલે પૂરેપૂરી રકમ બંધ કરવી પડશે 16,000, અને સરવાળો જાતે કરી લેવો. ઓકે, તો આ હતું ઉદાહરણ નંબર 12. ઉદાહરણ નંબર 13 તમારે સ્કીપ કરેલું છે, નથી આ વખતે કોર્સમાં, એટલે ડાયરેક્ટ હવે ઉદાહરણ નંબર આપણે 14 જોઈ રહ્યા છીએ, જે છેલ્લું છે, કારણ કે એની પછીના એક બે ઉદાહરણ છે નહીં.
એટલે આ છેલ્લો દાખલો છે આ ચેપ્ટર્સનો. જોઈએ, દીપક લિમિટેડે 10નો એક એવા 5 લાખ શેર 25ના પ્રીમિયમથી બહાર પાડ્યા અને નીચે મુજબ પૈસા મંગાવ્યા. 10નો એક 5 લાખ શેર 25 રૂપિયા પ્રીમિયમ એટલે કે 35 રૂપિયા લેખે બહાર પાડ્યા. અરજી વખતે તેર, મંજૂરી વખતે 17, 13માં 10 રૂપિયા પ્રીમિયમ, અહીંયા 15 રૂપિયા પ્રીમિયમ છે. પ્રથમ હપ્તા વખતે 2 અને આખરી હપ્તા વખતે 3. જોઈએ શું નવું છે. કુલ 5,80,000 શેર માટે અરજી મળી હતી. વધારાની અરજીઓ ના મંજૂર કરી તેના પર ભરાયેલા અરજીના નાણાં પરત કર્યા. 5,80,000ની અરજી મળી હતી, 80,000 વધાર મળી હતી, એ શું કરી પરત. અનુપ કે જેને 4,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેને મંજૂરી વખતે રકમ નહીં ભરવાના કારણે શેર મંજૂરી બાદ તેના શેર જપ્ત કર્યા. હવે જો અનુપ કે જેના 4,000 શેર મંજૂર કર્યા હતા એને મંજૂરીના પૈસા નથી ભર્યા એટલે શેર જપ્ત કર્યા. આ લાઈન કરું છું એનો મતલબ એ કે અહીંયા શેર જપ્ત થયા આપણે એવું માની લઈએ. પૂર્વી કે જેના 3,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેને પ્રથમ હપ્તાની રકમ નહીં ભરી શકતા, પ્રથમ હપ્તા બાદ તેના શેર જપ્ત કર્યા. તો પૂર્વી કે જેના 3,000 શેર હતા પ્રથમ હપ્તાના પૈસા નથી ભર્યા એટલે એ પણ જપ્ત કર્યા. બાકી બધા શેર પર આખરી હપ્તાની પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. કંપનીના ચોપડે ઉપરના વ્યવહાર અંગે જરૂરી આમનોંધ લખો. ચાલો તો આપણે આમનોંધ લખીશું. સૌથી પહેલાં તો આના ખાના બનાવવા પડશે તો એ બનાવી દઈએ. અહીંયા બી બનાવી દઉં કારણ કે જરૂર પડવાની જ છે. જો આ દાખલામાં ખાલી શેર જપ્ત કર્યા છે, ફરીથી બહાર પાડ્યા નથી એટલે ફરીથી બહાર પાડવાની નોંધમાં આવશે નહીં. ઓકે, તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા. ચલો તો સૌથી પહેલાં આપણને અરજીના પૈસા મળશે 13 રૂપિયા લેખે 5,80,000 શેરના. તો એની નોંધ કરીશું કે સાહેબ બેંક ખાતે ઉધાર, તે શેર અરજી ખાતે જમા. 5,80,000 શેરના 13 રૂપિયા લેખે 75,40,000 રૂપિયા મળશે. બીજું, અરજીના નાણાં મૂડી ખાતે લઈ જઈએ. શેર અરજી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. ચલો બાળકો, મૂડી આવ્યું એટલે ચેક કરો પ્રીમિયમ છે. હા છે, તો તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. અને વધારાના પૈસા પાછા આપીએ છે, હા તો તે બેંક ખાતે. રકમનું અરેન્જમેન્ટ કરીએ. 5,80,000ના 13 રૂપિયા લેખે 75,40,000 મળ્યા. હવે એમાં આપણે કેટલા શેર મંજૂર કરવાના છે? 5 લાખ. મૂડી કેટલી? તો 13માંથી 10 રૂપિયા પ્રીમિયમ, તો મૂડી કેટલી થઈ? 3. 5×3 = 15 લાખ મૂડીમાં જશે. પ્રીમિયમ કેટલું? તો 5,00,000×10 રૂપિયા પ્રીમિયમ 50 લાખ પ્રીમિયમમાં જશે. અને વધારાના 80,000 શેરના પૂરેપૂરા 13 રૂપિયા લેખે પૈસા પાછા આપીશું, તો 10,40,000 રૂપિયા. ત્રીજું, અરજીપતિ મંજૂરીના પૈસા મંગાવીએ. શેર મંજૂરી ખાતે ઉધાર,
તે શેર મૂડી ખાતે પ્રીમિયમ છે માટે જામીનગીરી પ્રીમિયમ ખાતે। ચલો હવે આપણી પાસે 5 લાખ શેર છે એના 70 રૂપિયા લેખે મંગાયા 70 પંચા 85 તો 85 લાખ એમાં 70 રૂપિયામાંથી 15 રૂપિયા પ્રીમિયમ છે એટલે મૂડી થઈ 2 રૂપિયા 10 લાખ 5 લાખના 15 રૂપિયા લેખે પ્રીમિયમ 15 પંચા 75 75 લાખ। ચલો હવે એમાં 4000 શેરના પૈસા નથી મળતા તો જે પૈસા મળે છે એની નોંધ કરીએ। બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે જમા। 5 લાખમાંથી 4000ના નથી મળતા એટલે કે 4,96,000 શેરના 70 રૂપિયા લેખે પૂરેપૂરા પૈસા મળે છે એટલે કે 84,32,000 રૂપિયા મળશે। હવે જો બાળકો અહીંયા મંજૂરી પછી જ આ શેર જપ્ત કર્યા છે તો શેર જપ્તીની નોંધ કરીશું। શેર મૂડી ખાતે ઉધાર 4000 શેરના મંજૂરીના પૈસા નથી મળ્યા એમાં પ્રીમિયમ બી છે એટલે પ્રીમિયમ બી નથી મળ્યું તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે અને તે શેર મંજૂરીના નાણાં નથી મળ્યા એટલે મંજૂરી ખાતે। હવે જો કેટલા રૂપિયા આવશે તો અરજીના 13 રૂપિયા હતા એમાં 10 રૂપિયા પ્રીમિયમ એટલે 3 રૂપિયા મંગાવ્યા હતા। મંજૂરીમાં 17માંથી 15 રૂપિયા પ્રીમિયમ એટલે 2 રૂપિયા મંગાવ્યા હતા એટલે ટોટલ 5 રૂપિયા જ મંગાવ્યા છે। તો 4000 શેર ગુણ્યા 5 ચોક 20,000 રૂપિયા। પ્રીમિયમ કેટલું નથી મળ્યું તો સાહેબ 15 રૂપિયા 4000 શેર ગુણ્યા 15 ચોક 60। મંજૂરીની વાત કરીએ નહીં મળ્યા તો 4000 ગુણ્યા 17 રૂપિયા નથી મળ્યા 17 ગુણ્યા 4000 68000। 15 અને 5 20માંથી 17 નથી મળ્યા તો ઓફિશિયલી 3 રૂપિયા મળ્યા હશે 4×12,000। હવે જોજો બાળકો આપણી પાસે 5 લાખ શેર હતા ટોટલ 5 લાખમાંથી 4000 આપણે જપ્ત કરી લીધા હવે આપણી પાસે છે 4,96,000 શેર બહાર પાડેલા છે તો હવે એના ઉપર આપણે હવે પ્રથમ હપ્તાના પૈસા મંગાવીશું તો શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે આમાં પ્રીમિયમ નથી એટલે નહીં લખીએ 4,96,000 શેર ગુણ્યા 2 રૂપિયા 4×96,000 એટલે કે 9,92,000 રૂપિયા મંગાવ્યા। હવે એમાં બી 3000 શેરના પૈસા મળતા નથી તો ચલો જે મળે તે બેંક ખાતે ઉધાર તે શેર પ્રથમ હપ્તા ખાતે તો 4×96,000માંથી 3000 બાદ કરું તો 4,93,000ના 2 રૂપિયા લેખે મળશે તો 4,93,000 ગુણ્યા 2 9,86,000 મળશે। હવે આ શેર બી પ્રથમ હપ્તા બાદ જપ્ત કર્યા છે તો જપ્તીની નોંધ શેર મૂડી ખાતે ઉધાર। હવે જો આમાં બાળકો પ્રીમિયમ આપણે પ્રથમ હપ્તાના 2 રૂપિયા જ નથી ભર્યા એટલે શેર જપ્ત કર્યા છે ટોટલ 7 રૂપિયા મંગાયા છે પ્રીમિયમના પૈસા મળી ચૂક્યા છે એટલે પ્રીમિયમ નહીં આવે અહીંયા તો તે શેર જપ્તી ખાતે અને તે શેર આખરી હપ્તા ખાતે। તો જોઈએ 3000 શેરના 3×5×7 રૂપિયા મંગાવ્યા 7×21,000 મંગાવ્યા છે એમાં આખરી હપ્તાના 2 રૂપિયા નથી મળતા એટલે 6000 નથી મળતા તો 7માંથી 2 નથી મળતા તો એનો મતલબ એ કે 5 રૂપિયા મળી ગયા છે તો 5×15,000। હવે આપણી પાસે 4,96,000 શેર હતા એમાંથી 3000 બીજા જપ્ત કર્યા
तो हवे कितला शेर छे 4,93,000। तो हवे एनो आखरी हप्तो मंगावीशुं। शेर आखरी हप्ता खाते उधार, ते शेर मूड़ी खाते 4,93,000 3 रुपया मंगावीशुं। तो 4,93,000 14,89,000 અને આના પૂરેપૂરા પૈસા મળે છે। બેંક ખાતે ઉધાર, તે શેર આખરી હપ્તા ખાતે, સેમ રકમ 14,89,000। હવે દાખલો પતી ગયો, અહીંયા લખશું કુલ સરવાળો, જેનું ટોટલ જાતે મારી લેવું। તો આ હતું બાળકો શેર મૂડીના હિસાબો। આ ચેપ્ટર અહીંયા આપણે પૂરું કરીએ છીએ। નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ નવા ચેપ્ટર સાથે। તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।